સલામઅલૈકુમ બાળકો, આપણે ધોરણ બે માં આપણે આપણા અગાઉના પીરિયડમાં એનિમલ્સ નેમ એટલે કે પ્રાણીઓના નામ વિશે શીખી ગયા. આપણે પ્રાણીઓના સ્પેલિંગ, તેના અંગ્રેજી નામ, તેના ગુજરાતી નામ શીખી ગયા. હવે આપણે આગળ શીખીશું. તો આપણે શું શીખવાનું છે કે આપણે પ્રાણીઓના આપણને ગુજરાતી નામ આપેલા છે તેની સામે આપણે તેનો સ્પેલિંગ લખવાનો છે. આપણને પરીક્ષામાં ઘણી બધી રીતે પૂછાઈ શકે તો આપણને લખતા આવડે એટલે હું તમને અલગ અલગ રીતે પ્રશ્ન બનાવીને શીખવાડું છું. તો જુઓ, આપણે શું શીખવાનું છે કે નીચે આપેલા નામ સામે તેના સ્પેલિંગ લખવા. એટલે કે તમને ચિત્ર પણ આપી શકે, કોઈ પ્રાણીનું ચિત્ર આપેલું હોય એની સામે તમારે સ્પેલિંગ લખવાનો હોય, પણ અહીંયા મેં નામ લખ્યા છે તો એ નામ સામે તમારે તેનો સ્પેલિંગ લખવાનું છે. તો જુઓ, પહેલો શું લખેલું છે? તો પહેલું કૂતરો લખેલું છે. તો કૂતરાને આપણે શું કહીશું? તો કૂતરાને આપણે ડોગ કહીશું. તો ડોગનો સ્પેલિંગ તો DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. આપણે શું લખીશું? DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. પછી જુઓ બિલાડી. તો બિલાડીને શું કહેવાય? તો બિલાડીને કેટ કહેવાય. તો CAT, કેટ. કેટ એટલે બિલાડી. પછી જુઓ ઉંદર. તો ઉંદરને રેટ કહેવાય. તો RAT, રેટ. રેટ એટલે ઉંદર. તો શું આવે? RAT, રેટ. રેટ એટલે ઉંદર. પછી શું છે? શિયાળ છે. તો શિયાળને શું કહેવાય? ફોક્સ કહેવાય. તો ફોક્સનો સ્પેલિંગ તો FOX, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. શું કહેવાય? ફોક્સ એટલે શિયાળ. પછી જુઓ ડુક્કર. તો ડુક્કરને શું કહીશું? આપણે પીગ કહીશું. ડુક્કરને પીગ. તો PIG, પીગ. પીગ એટલે ડુક્કર. પછી સિંહ. તો સિંહને શું કહેવાય? તો સિંહને લાયન કહેવાય. LION, લાયન. લાયન એટલે સિંહ. શું કહેવાય? સિંહને આપણે લાયન કહીશું. તો LION, લાયન. લાયન એટલે સિંહ. પછી બકરી. તો બકરીને આપણે અંગ્રેજીમાં ગોટ કહીશું. શું કહીશું? ગોટ. તો GOAT, ગોટ. ગોટ એટલે બકરી. પછી રીંછ. તો રીંછને શું કહીશું? બિયર કહીશું. રીંછને આપણે બેયર કહીશું. તો BEAR, બેયર. બેયર એટલે રીંછ. તો તમારે આ રીતના પ્રાણીઓના નામ સામે તેનો સ્પેલિંગ લખવાનો છે. તો મેં તમને દરેક સ્પેલિંગ 3 વખત લખવા આપ્યો હતો. જો તમે લખ્યો હશે તો તમને સ્પેલિંગ લખતા આવડશે. પછી જુઓ આગળ. તો શું છે હવે આગળ? તો હરણ. તો હરણને શું કહેવાય? ડિયર કહેવાય. હરણને આપણે ડિયર કહીશું. તો DEER, ડિયર. DEER, ડિયર. ડિયર એટલે હરણ. પછી હાથી છે. તો હાથીને આપણે શું કહીશું? તો હાથીને આપણે એલિફન્ટ કહીશું. શું કહીશું? એલિફન્ટ. ELEPHANT, ELEPHANT, એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. શું થાય? એલિફન્ટ એટલે હાથી. પછી શું છે? ઘેટું. તો ઘેટાને શું કહેવાય? તો ઘેટાને સીપ કહેવાય. શું કહેવાય? સીપ. SHEEP, સીપ. સીપ એટલે ઘેટું. અને આ સીપ હોય તો શું આવે? વહાણ આવે. તમારે યાદ રાખવાનું કે આ સીપ હોય તો વહાણ આવે. તમારે દરેક બાળકે યાદ રાખવાનું છે કે SHIP, સીપ હોય તો વહાણ આવે, અને SHEEP, સીપ હોય તો ઘેટું આવે. એ આપણે યાદ રાખવાનું છે કે આપણને પૂછાય તો આપણને ખબર પડે. પછી જુઓ ઘોડો. તો ઘોડાને શું કહેવાય? હોર્સ કહેવાય. ઘોડાને આપણે શું કહીશું? હોર્સ. HORSE, હોર્સ. હોર્સ એટલે શું થાય? ઘોડો થાય. તો આ રીતના તમારે દરેક સ્પેલિંગ લખવાના છે. તો દરેક બાળકે યાદ રાખવું મેં તમને જે શીખવ્યું એ પ્રમાણે તમારે સ્પેલિંગ લખવાના છે. પછી જુઓ બીજો પ્રશ્ન કે નીચે આપેલા સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે હવે આપણને સ્પેલિંગ આપેલા છે અને એ સ્પેલિંગ સામે આપણે તેનો ઉચ્ચાર લખવાનો છે. એટલે કે આપણે ઊંટ છે તો ઊંટને આપણે કેમલ, CAMEL, તો એને CAMELને શું વંચાય? તો કેમલ વંચાય. તો આપણે શું લખવાનું છે? કેમલ, એવું લખવાનું છે. તો જુઓ પહેલું CAMEL, તો એને શું વાંચીશું? આપણે કેમલ વાંચીશું. તો આપણે અહીંયા કેમલ એવું લખીશું. તો આ રીતના આપણે લખવાનું છે. પછી જુઓ આગળ. તો શું લખેલું છે? TIGER, તો એને શું વંચાશે? ટાઈગર. તો ટાઈગર એવું આપણે અહીંયા લખીશું. પછી જુઓ ELEPHANT, એલિફન્ટ. એલિફન્ટ એટલે કે હાથી. તો આપણે શું લખવાનું છે? એલિફન્ટ. તો આ રીતના આપણે એલિફન્ટ એવું
લખવાનું છે. તો તમારે દરેક બાળકે યાદ રાખવું કે હું તમને અલગ અલગ રીતે બધું શીખવાડું છું, તો તમારે અહીંયા સ્પેલિંગ સામે તેનો અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. પછી જુઓ ગાય, તો ગાયને આપણે શું કહીશું, કાઉ કહીશું, COW, કાઉ. કાઉ એટલે ગાય, તો અહીંયા આપણે કાઉ એવું લખીશું. આમ કાઉ લખવાનું છે. પછી જુઓ લાયન, LION, તો શું આવશે, લાયન. પછી SQUIRRL, સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, તો આપણે સ્ક્વિરલ એ લખવાનું છે. તો અહીંયા આપણે સ્ક્વિરલ લખીશું. પછી જુઓ CAT, તો શું થાય, તો CAT કેટ થાય. શું થાય, CAT કેટ. કેટ એટલે બિલાડી. તો આ રીતના આપણે લખવાનું છે. પછી જુઓ આગળ, તો શું છે, ડોન્કી. તો ડોન્કી એટલે કે ગધેડો. શું થાય, ડોન્કી એટલે ગધેડો. તો આપણે આ રીતના ડોન્કી એવું લખવાનું છે. તો આમ ડોન્કી આપણે લખીશું. પછી RAT, રેટ. રેટ એટલે કે ઉંદર. તો આપણે શું લખીશું, રેટ. પછી DOG, તો શું થાય, ડોગ થાય. તો આપણે અહીંયા લખીશું DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. પછી આગળ તો શું છે, SHEE, તો શું વંચાશે, સીપ વંચાશે. મેં તમને આગળ પણ સમજાવ્યું કે SHEE, સીપ. સીપ એટલે ઘેટું. અને RABBIT, તો રેબિટ. રેબિટ, રેબિટ એટલે સસલું. શું થાય, RABBIT, રેબિટ. રેબિટ એટલે સસલું. તો મેં તમને અહીંયા બે પ્રશ્નો શીખવ્યા કે આપણે પહેલા પ્રશ્નમાં શું જોયું, કે આપણે પહેલા પ્રશ્નમાં ગુજરાતી નામ લખેલા હતા, તેની સામે આપણે સ્પેલિંગ લખ્યા, અને બીજા પ્રશ્નમાં આપણે સ્પેલિંગના સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખ્યા. તો આ બંને પ્રશ્નો તમારે આપણી અંગ્રેજીની નોટમાં લખવાના છે. કેટલી વખત, તો બે વખત. તો દરેક બાળકે યાદ રાખવું કે આ બંને પ્રશ્નો આપણે અંગ્રેજીની નોટમાં બે વખત લખવાના છે.